હેલો સ્ટુડન્ટ્સ, એક્સરસાઇઝ 5 પહોંચી ગયા છીએ. આપણે અગાઉના સેશનમાં આપણે એક્સરસાઇઝ 5.3થી શરૂ કરી 5.7 સુધી કમ્પ્લીટ કરેલું છે. તો એમાં જુદા જુદા વિધેયોના વિકલન વિશે આપણે સમજી ગયા. સંયોજિત વિધેય હોય તો એમાં ચેઇન રૂલ લાગુ પડે વિકલન માટે. પ્રચલ વિધેય હોય તો પ્રચલ પ્રત્યે વિકલન કરવાનું, પછી પ્રથમ વિકલન dy/dx મળે. ઘાતાંકીય વિધેય હોય, લઘુગુણકીય વિધેય હોય તો પણ વિકલન આપણને આવડે. સાથે fx/gx પ્રકારના વિધેય હોય તો પણ આપણે વિકલન શીખી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી રીત અત્યાર સુધી જે લીધી છે એ મિક્સ થઈને એક્સરસાઇઝ 5માં આવે છે. તો આપણે અત્યારે કેવા દાખલા લેશું એક્સરસાઇઝ 5માં? જે રીત અત્યાર સુધી આપણે ચાલી ગઈ છે એ રીતના આપણે દાખલા લેવાના છીએ, બરાબર છે? તો અત્યારે આપણે દાખલા નંબર એ વિધેયના x વિશે વિકલિત મેળવો. એમાં પહેલો દાખલો જે છે એમાં રકમ આ રીતે આપેલી છે, 3x² - 9x + 5 9 તો આ તો વિકલન ખૂબ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, દરેકને આવડે એવું છે. કારણ કે પ્રથમ વિકલન કરવાનું છે, એક્સ વિશે વિકલિત મેળવો એટલા માટે. તો dy/dx તૈયાર કરીએ, આ પદને વિકલિત લાગુ પાડ્યું, આપણે સીધો જવાબ લખવા માંડીએ તો પણ ચાલશે. ઘાત આગળ અને જે કાઉન્સ છે એમાં એક ઘાત ઓછી થાય, જેને x0નું ફરી પાછું વિકલન, જેને x0નું ફરી પાછું વિકલન કરતાં 6x - 9. એમાં પણ 3 સામાન્ય મળે એમ છે, તો 3 લઈ લેતા અહીંયા 27 થઈ જશે. તો છેલ્લો જવાબ આપણા માટે આ પ્રકારે રહેશે. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો. ઓકે, તો હવે એના પછી નેક્સ્ટ બીજો દાખલો. ઓકે, એ પણ એ પ્રકારે જ છે કે sin³x + cos⁶ ખૂબ સરળ દાખલો આપ્યો. ચેઇન રૂલનો ઉપયોગ થાય રીતે જ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તમે જાતે સમજી શકો ચેઇન રૂલ કેવી રીતે આપણે લાગુ પાડશું. તો કે બંને પદ સરવાળા સ્વરૂપે છે, પહેલાં સ્વતંત્ર વિકલન આપી દો. સ્વતંત્ર વિકલન આપ્યા પછી એમના માટે અહીંયા sin³x નું વિકલન કેમ થાય વિચારો, તો કે ઘાત આગળ અને એક ઘાત ઓછી થાય, એટલે sin²x, અને જેને x થાય રહ્યું એનું ફરી પાછું વિકલન. આપણે ડાયરેક્ટ જ આ સ્ટેપ લખી શકીએ. ઓકે, પ્લસ ઘાત આગળ એટલે 6 cos⁵ અને cos⁶ ફરી પાછું વિકલન. અને એમાં પણ જો સીધું આ પદ આવડે હવે પછીનું જે બોલું તો એ પણ ડાયરેક્ટ લખી શકીએ, એટલે બે સ્ટેપનો જ દાખલો થયો ખરેખર. તો આ આપણા માટે બે સ્ટેપ થયા. ઓકે, તો એમાં સાદુરૂપ આપી દઈએ, 3 sin x cos x સામાન્ય મળે એમ છે. તો બ્રેકેટમાં sin x - 2 cos⁴x આ પ્રકારે પદ વધે છે. આ પણ સરળ છે વિદ્યાર્થી મિત્રો, એટલે જ આપણે એકઠું ભણીએ છીએ. ખૂબ સરળ દાખલા છે, ફટાફટ આપણે આગળ ચાલીએ. ઓકે, દાખલા નંબર 3 એ અગત્યનો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા મોટાભાગે ભૂલ ખાય. 5x આપેલા છે ને, એટલા માટે 5x અને એના ઉપર ઘાતાંકમાં 3 cos⁴x. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે કે ઘાતાંકીય વિધેય છે, a⁻⁶ જેવું દેખાય એટલા માટે, પણ ખરેખર એ નથી. આધાર તરીકે 5x એનો મિનિંગ એવો થયો, 5x હોવાથી fx વિધેય ગણવું પડે તમારે, અને ઉપર ઘાતાંકમાંય x વડ ઉપર, એટલે fx/gx પ્રકારે વિધેય થયું. તો આવા દાખલામાં આપણે શું કરતા યાદ હશે વિદ્યાર્થી મિત્રો? આવા દાખલામાં તો આપણે fx/gx હોવાથી બંને બાજુ log લેતા. તો આ વિધેય જે આપેલું છે એમાં આ બંને બાજુ log લઈએ. ઓકે, બંને બાજુ log લેવાનું યાદ આવ્યું એના ઉપરથી એમ કહીએ તો log y ડાબી સાઈડ તો ઇઝી છે, ઘાતાંકવાળું પદ આગળ આવી જાય લોગના નિયમ પ્રમાણે, log 5x. એમાં પણ log 5x જે છે એમાં log a પ્લસ log b લખી શકાય, સાદુરૂપ સરળ પડે વિકલનમાં એટલા માટે એવું કરી નાખીએ. ઓકે, અને હવે x પ્રત્યે વિકલન શરૂ કરીએ. તો ડાબી સાઈડ તો વિકલન આપણા માટે સહેલું છે, x પ્રત્યે વિકલન લઈએ તો log y નું 1/y અને dy/dx. ઓકે, તો આ ફરી પાછું સામેની સાઈડ ગુણાકારનો નિયમ ઉપયોગ થાય, કારણ કે હવે જે પદ છે 3 એ તો સહગુણક 3 cos⁴x એક વિધેય લઈ લઈએ, અને log 5 પ્લસ log x એ બીજું વિધેય લઈ લઈએ. તો ગુણાકારના નિયમ મુજબ પહેલું એમ નમ છે એને હું ગ્રીન પોઈન્ટ કરું, એટલે એઝ ઇટ ઇઝ છે, અને બીજાનું વિકલન તો એને હું ડાર્ક કરું રેડથી, એટલે ખ્યાલ આવે કે આ પદનું રેડ એલર્ટ એરિયા મીનિંગ કે વિકલન કરવાનું છે. ઓકે, તો હવે બીજું એમ નમ તે પાછું એને ગ્રીનથી કરું પહેલાંનું વિકલન, એટલે ધ્યાન પડે આપણું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પહેલાંનું વિકલન થઈ રહ્યું છે. ઓકે, ગ્રીન અને રેડ ભેગા થઈ ગયા છે ત્યાં. હવે ફરી પાછા આપણે આવીએ કે પહેલું પદ તો એઝ ઇટ ઇઝ હતું, બીજાનું વિકલન તમે જુઓ. તો બીજાનું વિકલન તમે જોશો તો અહીંયા પદ કેવું થયું, log 5 ચળ પદ એટલે વિકલન 0, log x 1/x, બીજું પદ એઝ ઇટ ઇઝ. પહેલાંનું વિકલન કેમ થયું, તો cos⁴x નું વિકલન, cos⁴x નું વિકલન કેટલું થશે, -sin²x, અને જેને x 0 એનું ફરી પાછું, એટલે 3 × 2 એટલે કે 6 થઈ જાય અને માઇનસ આવી જાય. આ પ્રમાણે પદ ગોઠવાઈ ગયું, રેડ. હવે પદ સાદુરૂપ આપી દેવાનું વિદ્યાર્થી મિત્રો. આજે કંઈ પદ આવ્યું છે એમાં સાદુરૂપ શું આપી શકાય એમ છે, તો કે આ પ્રમાણે dy/dx એનું સાદુરૂપ આપણને આમ મળ્યું, બરાબર.
થ્રી કોસ ટુ એક્સ અપોન એક્સ માઇનસ સિક્સ સાઇન ટુ એક્સ લોગ ફાઈ એક્સ. આ એમનું સાદું થઈ ગયું. ઓકે, હવે છેદના આવા અંશમાં આવી જાય અને વાયની કિંમત મૂકી દઈએ તો આપણા માટે જવાબ મળી ગયો. વાયની કિંમત મૂકવાથી આ પ્રમાણે જવાબ મળી ગયો. રેડી? તો એકદમ સરળ છે. શરૂઆત અગત્યની, બંને બાજુ લોગ લેવાનું યાદ આવવું જોઈએ. ઓકે, હલો દાખલા નંબર ચાર. આ પણ વિદ્યાર્થી મિત્રો રકમ અલગ પ્રકારે દેખાવા આપી છે. તમે જોયો તો રકમમાં એક શરત પહેલાં આપી દીધી, એક્સ છે એ ઝીરોથી વનમાં હોય તો એના માટે સાઇન ઇન્વર્સ એક્સ રૂટ એક્સ આ પદનું વિકલન શું થાય. એટલે વિદ્યાર્થી મિત્રો જે ઝીરોથી વન આપેલું છે ને એ રકમ સાચી બનાવવા માટે, મિનિંગ રૂટ એક્સ ક્યારે વ્યાખ્યાયિત થાય, ધન કિંમતો એક્સની હોય તો જ, એટલે રૂટ એક્સ વ્યાખ્યાયિત છે. અને સાઇન ઇન્વર્સની આખી દુનિયા કેટલી, તો કે માઇનસ વનથી વન સુધીની, તો એમાંથી લઈ તો શકાય ઝીરોથી વન જ. એટલા માટે રકમ સાચી બનાવવા માટે આપેલું છે. આપણે તો શું કામ કરીએ, જે પ્રતિવિધેય સ્વરૂપે પદ આપેલું છે એને સરળતાથી આપણે હજી કંઈ લખી શકીએ, એઝ ઇટ ઇઝ આમને આમ રાખી અને વિકલન કરી નાખો તોય ચાલે, અથવા તો અહીંયા હું બાજુમાં લખી દઉં કે સાઇન ઇન્વર્સ આ પદ એક્સ ઇન્ટુ રૂટ એક્સને ઘાત ઘાતાંકના નિયમો પ્રમાણે આધાર સરખા તો ઘાતનો સરવાળો, આ રીતે લખી શકાય સાઇન ઇન્વર્સ એક્સ રેસ ટુ થ્રી બાય ટુ. હવે વિકલન શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો સાઇન ઇન્વર્સ આ પદને એક્સ ધારી લ્યો અને વિકલન થશે વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ. તો સીધા જ આ પદમાં પૂછી જશું કેમ, તો કે અહીંયા જેને એક્સ ધારી અંડરલાઇન કરીને એનો વર્ક કરો એટલે એક્સ ક્યુબ વધે જ્યાં એ દર્શાવેલો છે, ઉપરાંત જેને એક્સ ધાર્યો એનું ફરી પાછું વિકલન. એટલે આમ તો અહીંથી હિસાદરૂપ એક સ્ટેપ આપો તો પણ ચાલે, જેને એક્સ ધાર્યો એનું વિકલન કરવાનું ત્યાં બાકી, તો કે થ્રી બાય ટુ વિકલનમાં થ્રી બાય ટુ અને એક ઘાત ઓછી થઈ જાય એટલે એક્સની વનાપ ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશો આપણે, તો કે એમનું સાદરૂપ આપી દઈએ, થ્રી બાય ટુ આગળ લઈ લે, એક્સની વનાપ ઘાત વધે એટલે એક્સની વનાપ ઘાત આ પ્રમાણે અને અંડરરૂટમાં વન માઇનસ એક્સ ક્યુબ. આ પ્રમાણે જે જવાબ મેળવવા બને એ આપણું સાદરૂપ આપતા રૂટવાળું પદ રાખો તો છેલ્લો જવાબ થઈ જશે. એટલે કે આ પ્રમાણે જવાબ આપણો થ્રી બાય ટુ અંડરરૂટ એક્સ અપોન વન માઇનસ એક્સ ક્યુબ. ઓકે, હા આપણો જવાબ થઈ ગયો. આ પણ સરળ છે વિદ્યાર્થી મિત્રો દાખલો, એ લોકો એક્સ રૂટ એક્સ એમ નંબર રાખ્યા છે, બે રીતે થઈ શકે. નેક્સ્ટ દાખલા નંબર પાંચ. પાંચમા દાખલા વિદ્યાર્થી મિત્રો અંશ છેદમાં આપ્યા છે, ફરી પાછી રકમ સાચી બનાવવા માટે બાજુમાં શરત તો આપેલી જ છે, એની સાથે આપણે એ પણ વિચારી જોઈએ જે રકમ આપેલી છે એને કેવી રીતે લખી શકાય સાદરૂપમાં. તો કે વાય બરાબર આ જે પદ આપેલું છે કોસ ઇન્વર્સ એક્સ બાય ટુ અંડરરૂટ ટુ એક્સ પ્લસ સેવન, અંડરરૂટવાળા પદને અંશમાં લઈ જાય, અંડરરૂટવાળા પદને તમે જો અંશમાં લઈ જાઓ તો કેવું થઈ જાય માઇનસ વનાપ ઘાતાંક. રેડી? તો એમ કરવાથી શું ફાયદો થયો, તો કે અહીંયા બે પદ ગુણાકારમાં દેખાય છે, ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન. રેડી? ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ. ઓકે, ગુણાકારના નિયમ પ્રમાણે શરૂ કરીએ વિકલન. એક્સ પ્રત્યે વિકલન લેતા અહીંયા ડીવાય બાય ડી એક્સ પહેલું એમનમ, એટલે ફરી પાછું ગ્રીન પોઈન્ટ કરું કે એઝ ઇટ ઇઝ એમાં કાંઈ વિકલનની ક્રિયા નથી કરતા. બીજામાં વિકલન એટલે બીજાને રેડ ઝોનથી કરો એટલે યાદ આવે. ઓકે, બીજું એમનમ પહેલાંનું વિકલન, પહેલાંનું વિકલન એટલે આ પ્રમાણે. હવે આપણે વિચારી શકીએ વિદ્યાર્થી મિત્રો પહેલાંનું વિકલન કરવું છે આપણે, તો પહેલું એમનમ છે બીજાનું વિકલન કરવું છે ત્યારે ઘાતાંક આગળ એટલે માઇનસ વન આપ ઘાત અને એક ઘાત ઓછી થઈ ગઈ એટલે માઇનસ વન આપ માઇનસ વન, એટલે આપણે સમજી શકીએ. અને જેને એક્સ ધાર્યો એનું ફરી પાછું વિકલન, તો આ પ્રમાણે પદ મળે છે. ઓકે, બીજા પદમાં તો કે એઝ ઇટ ઇઝ આ પદ બીજું એમનું પહેલાંનું વિકલન, તો કે માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો આ પદને તમે એક્સ ધારો છો, બરાબર આ પદને તમે એક્સ ધારો છો એટલા માટે, તો માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર બાય ફોર, જેને એક્સ ધાર્યું એનું ફરી પાછું વિકલન. તો હવે આગળ સાદરૂપ આપીએ, પહેલા પદમાં તો ટુ કેન્સલ થાય એમ છે, તો આ ટુ કેન્સલ. ઓકે, માઇનસવાળું પદ કોસ ઇન્વર્સ એક્સ બાય ટુ વાળું પદ અને માઇનસ થ્રી બાય ટુ ઘાત. ઓકે, બીજું પદ પ્લસ માઇનસ માઇનસ અને વન અપોન અંડર રૂટ ફોર માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, તો આ પ્રમાણે પદ ગોઠવાઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આજે કાંઈ જવાબ આવ્યો એમાં આગળ સાદરૂપ કાંઈ આપી શકાય એમ નથી, તો આ આપણો જવાબ. ઓકે, હા આપણો જવાબ થઈ ગયો, એમાં ઇઝી છે. ચાલો દાખલા નંબર છ, એ પણ ઉપયોગી અને આગળ ચેપ્ટર બેમાં ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં દાખલો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે રકમ જંબો છે જો પ્રતિવિધિ ત્યાં જ યાદ આવી જાય કે બેઠે બેઠો આખો દાખલો ચેપ્ટર બેનો ત્રિકોણમિતીય પ્રતિવિધિનો જ ગણવાનો છે. અહીંયા થોડું એક સ્ટેપ ખાલી વિકલનનું કરવાનું છે. માની લ્યો કે આ ચેપ્ટર બે મુજબ દાખલો આવડે છે, તો લાસ્ટમાં હું પહેલાં સમજાવી દઉં એટલે ઇઝી પડશે તમને. કોટ ઇન્વર્સ કોટ એક્સ બાય ટુ આવે, કોટ ઇન્વર્સ કોટ એક્સ બાય ટુ આવી ગયા પછી પ્રતિવિધેય વિધેય હરી હરી થાય,
અને એક્સ બાય ટુ વધે, તો અહીંયા પ્રતિવિધિનો સાદરૂપ પૂરો. હવે દાખલો આપણો શું શરૂ થયો, વિકલન એક્સ સ્ટેપનું આવ્યું કે આ પદનું વિકલન શું થાય, તો એક્સ બાય ટુનું વન બાય ટુ. આટલું જ વિકલન છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર બેનો ત્રિકોણમિતિ પ્રતિવિધિનો કોઈ પણ દાખલામાં પૂછી શકે અને વિકલન કરો એવું કહી દઈએ, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદરૂપ જે આપેલું છે એ દરેક સ્ટેપનું દર્શાવેલું છે. આપણે શું કરીએ છીએ, આપણે ચેપ્ટર બે યાદ કરીએ, અહીંયા હું બાજુમાં લખી દઉં કે ભાઈ આપણે કયા પદનું સાદરૂપ આપ્યું હતું, તો કે આપણે તો આ રીતે આપેલું હતું, જગ્યા બચાવી લઈએ આપણે, બરાબર. આપણે જે છે એ અંડરરૂટ વન પ્લસ સાઇન એક્સનું સાદરૂપ આપવું પહેલાં એવું વિચારી લીધું હતું. સૌ પ્રથમ આનું સાદરૂપ આપી દઈએ, રાઈટ. આ પદનું સાદરૂપ કેવી રીતે આપ્યું હતું, તો કે અહીંયા જે બાજુમાં દર્શાવેલું છે એમ જ. એટલે સૌ પ્રથમ તમે એ પદનું સાદરૂપ આપો, આ જ રીતે બીજા પદનું સાદરૂપ અને સીધી કિંમત મૂકી દો તો ચાલશે, એટલું લખવામાં સરળ પડશે, રાઈટ. તો અહીંયા વનનું યાદ છે, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા જે અહીંયા લખેલું છે, બરાબર. અડધા ખૂણાઓ કેમ ઉપયોગ કરું, તો કે અહીંયા સાઇન એક્સ છે એના અડધા ખૂણા ટુ સાઇન એક્સ બાય ટુ કોસ એક્સ બાય ટુ. એટલે આપણે સીધું જ શું લખતા કે જેમને ખબર પડી જાય એને આખા કાઉન્ટ્સનો વર્ગ. કયા પદનો, તો કે કોસ એક્સ બાય ટુ જગ્યા બચાવો ઝુંબેશ કરું છું પ્લસ સાઇન એક્સ બાય ટુ, રેડી. ઓકે, તો અહીંયા સાઇન એક્સ બાય ટુ સમય એમ નથી હજી મારે, એટલે થોડી હજી જગ્યા આપણે વધારવી પડશે. ઓકે, શોર્ટકટમાં લખી દઉં કે ભાઈ અહીંયા સી પ્લસ એસ હોલ સ્ક્વેર, બરાબર. બાકી બધું એઝ ઇટ ઇઝ. વર્ગ વર્ગમૂળ ભેગા થાય તો અહીંયા શું લખવાનું હતું, માનાંક. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો આ લોકોએ દર્શાવેલું નથી, પણ આપણે સમજી જવાનું આ એપમાં દર્શાવેલું નથી. કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ, આમ સાદરૂપ થાય ખરેખર, કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ, બરાબર. ફરી પાછી જગ્યા બચાવો ઝુંબેશ, રેડી. હાલો, કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ આવી ગયા. આ પદને બદલે માનાંક છોડવો હોય તો બાજુમાં આપેલી શરતનો ઉપયોગ કરો, ઝીરોથી પાઈ બાય ટુમાં તો અડધો ખૂણો પ્રથમ ચરણમાં, પ્રથમ ચરણમાં તો એનાય પ્રથમ ટુકડામાં, તો આમ તો બધા વિધેયો ધન જ હોય, એટલે મોડને બદલે સીધું જ આમ લખી શકાય. બસ આ અગત્યનો પોઈન્ટ છે, બરાબર. કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ આવું લખી શકાય, રેડી. એટલે અહીંયા જગ્યા બચાવવા માટે ફરી પાછું સી પ્લસ એસ ખાલી એઝ ઇટ ઇઝ લખી નાખું, માનાંક નીકળી જાય અને આ પદ લખી શકાય. તો જો અહીંયા એવું જ કરેલું છે, આ પદ બધા સમજાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, ડિલીટ કરી દઉં છું હવે. ઓકે, તો અહીંયા એવું જ કરેલું છે સાદરૂપનું સ્ટેપ. તમે જો આ રૂટવાળા પદને બદલે પહેલાં પદને બદલે આમ લખી શકાય, બરાબર. પછી પ્લસ વાળ પદ ત્યાં નથી સમાયમ એટલે એમને અહીંયા લખેલું છે. ઓકે, પછી નીચે આ પદ અને આ પદ ચાર વાર ટૂંકમાં એકને એક સાદરૂપ દર્શાવ્યું, એના બદલે આપણે શું કરશું, એક સાદરૂપ પ્લસ માટે એક સાદરૂપ માઇનસ માટે સીધી કિંમત ડાબી બાજુમાં અથવા વાય બરાબર પદમાં મૂકતા. ઓકે, તો એમ કરવાથી સાદરૂપ આ પ્રમાણે આપણને મળી જાય. વર્ગ વર્ગમૂળ ભેગા થયા, મોડ આવે તો અંશમાં જે પદ છે પહેલું એ મોડ નીકળી જાય, કારણ કે પ્રથમ ચરણના પ્રથમ ટુકડામાં બે ધન જ હોય, એટલે આ સીધું લખેલું છે. આ જે ભાગ કરું છું એ સીધું આવી ગયું, ઉપર પ્લસ છે. અને સી માઇનસ એસ આમાં પણ એવું થશે, સી માઇનસ એસ આ પદનો વર્ગ, બરાબર, અને સી માઇનસ એસ. ઓકે, તો એઝ ઇટ ઇઝ લખી નાખ્યું છે. હવે છેદમાં ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, એઝ ઇટ ઇઝ લખ્યું છે પણ અહીંયા માઇનસ ગુણાય છે. જે વાત કરું છું એ ગ્રીન પેનથી દર્શાવો એટલે યાદ આવે કે આ માઇનસ ગુણાય છે. માનાંક વાળું પદ તો એમને મત રહેશે સી માઇનસ એસ, પણ માઇનસ ગુણાવાથી શું નિશાની થઈ જાય, માઇનસ કોસ એક્સ બાય ટુ. અને અંદર રહેલું પદ, અહીંયા અંદર રહેલું પદ આપણા માટે શું થાય, માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીંયા ભૂલ છે પ્લસ કરવાનું. ઓકે, હવે આપણે તમે કહી શકો અંશમાં કેવું પદ આવશે, તો કે અંશમાં પદ વધશે કોસ પ્લસ કોસ ટુ કોસ એક્સ બાય ટુ, સાઇન કેન્સલ થશે. અને છેદમાં કેવું પદ આવશે, તો કે કોસ કેન્સલ થશે, તો અહીંયા કોસ કેન્સલ કરી નાખું પ્લસ માઇનસ નહીં ચાલે, તો ટુ સાઇન એક્સ બાય ટુ. આ પ્રકારે પદ વધે તો ટુ કેન્સલ થશે. તો સાદરૂપ આપતા છેલ્લો જવાબ આપણને શું પડશે, તો કે કોટ ઇન્વર્સ કોટ એક્સ બાય ટુ, જે આપણે અગાઉ કીધું હતું કોટ ઇન્વર્સ કોટ એક્સ બાય ટુ, એ પ્રકારે જવાબ મળે. તો એ આપણે જવાબ પણ મળી ગયો. અને સાદરૂપમાં આપણે એમ કહી શકીએ કે કોટ ઇન્વર્સ કોટ એક્સ બાય ટુ આવ્યું, પ્રતિવિધેય સરળ સ્વરૂપે આવી ગયું. તો આપણે બાજુમાં જોવાનું એક્સ બાય ટુ, એટલે આપણે એવું કહેતા સ્પેશિયલ કેસ આના કંટ્રોલમાં છે કે નહીં, તો કે એક્સ બાય ટુ ઝીરોથી બાય બાય ફોરમાં કંટ્રોલમાં કહેવાય, તો એક્સ બાય ટુ જવાબ અને એમનું વિકલન બનાવ. દાખલો સરળ છે, મેં આખી રીત પાછી એટલા માટે યાદ કરાવ્યો વિદ્યાર્થી મિત્રો કે કદાચ કોઈને ચેપ્ટર બે ભૂલાઈ ગયું હોય તો પાછું રિવાઇઝ થઈ જાય. જેમને આવડતો હોય વિડીયો પોઝ કરી ફટાફટ જાતે ગણી. અને આ દાખલામાં શું ફેરફાર કરશે હવે પછી, તો કે આ દાખલામાં શરત બદલાવશે હવે, શરત બદલાવીને આપણને પૂછી શકે, રેડી. અહીંયા જે બાજુમાં શરત આપેલી છે ઝીરોથી પાય બાય ટુ એને બદલાવીને પણ પૂછી શકે, રેડી.
એટલે એ ખાસ જોવાનું છે, બદલાવીને પણ પૂછી શકે એટલે પદ બદલાય છે અથવા શું ફેરફાર કરી શકે, ઉપર પ્લસ માઇનસ છે એ પણ ફેરવી શકે. રેડી? તો આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાઓમાં આપણે ખાસ પ્રતિવિધિને વિકલન 5 માર્ક કે 4 માર્કમાં જે રીતે સ્ટાઇલમાં પેપર સ્ટાઇલ પ્રમાણે મૂકે તો એ અગત્યનો દાખલો કહેવાય, કારણ કે પ્રતિવિધિનો કન્સેપ્ટ આવડવો જોઈએ અને વિકલનનો પણ કન્સેપ્ટ આવડવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાઓને આપણે વ્યવસ્થિત તૈયાર કરવા અને હવે નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું. ઓકે.